जेतपुर मालधारी समाज द्वारा आज शहर जिमखाना मैदान थी मामलतदार कचेरी सुधी विशाल रेली योजी मामलतदार ने आवेदन पत्र आप्यु हतु। गुजरात मालधारी महापंचायत तथा रबारी भड़वा चारण धर्मगुरु आदेश पालन करने आज तमाम मालधारी समाजे पोताना दूधनो व्यवसाय बंद राखी दूध वितरण पर बंद राख्यु हतु। साथे चाने होटलो पर बंद राखी पशु नियंत्रण कायदा नो विरोध अने मालधारी समाज नी 11 जेटली मांगणी स्वीकारवामां नहीं आवे त्यां सुधी समयांतरे अलग अलग प्रकार थी आंदोलन करशे। आ साथे जेतपुर विस्तार नी गौचर नी जमीन ना सर्वे करी पेश कदमी वाली गौचर जमीन खाली करवानी मांग करी हती अने जो 15 दिवस मां गौचर नी जमीन खाली नहीं थाय तो मालधारी पोतानो गोधन अने मामलतदार कचेरी ने घेराव करशे तेवी मालधारी समाज द्वारा चीमकी उच्चारी हती। रिपोर्टिंग बाय आशीष पाटडिया जेतपुर। આજે જે આવેદન પત્ર આપ્યું છે ગુજરાત માલધારી મહાપંચાયત તથા રબારી ભરવાડ ચારણના ધર્મગુરુના આહ્વાનથી આજે 21 તારીખના રોજ સમસ્ત ગુજરાતની અંદર પશુપાલકો તથા માલધારીઓ પોતાના ધંધા રોજગાર જે દૂધ સાથે સંકળાયેલા છે એ બંધ રાખી વિતરણ પણ ના કરવું અને વેચાણ પણ ના કરવું એવું આહ્વાનથી આજે બધાએ પોતપોતાના દૂધના ધંધાઓ છે રોજગાર છે બંધ રાખેલો એમાં અન્ય જ્ઞાતિઓ પણ જોડાયેલ છે જેઓ દૂધના ધંધા સાથે સંકળાયેલ છે એ જે અમારી 11 માંગણીઓ છે એ 11 માંગણીઓ સરકાર સમક્ષ મૂકેલી છે એ 11 માંગણીઓને અનુલક્ષીને આજે આ અમારો એક નવતર પ્રયાસ હતો કે દૂધનું બંધ રાખવું એમાંનો આગામી દિવસોની અંદર 15 દિવસનું અમે અલ્ટિમેટમ આપ્યું છે કે 15 દિવસની અંદર ગૌચર ખાલી કરવામાં નહીં આવે તો આગામી 15 દિવસની અંદર જેતપુર શહેર તથા ગ્રામ્યના માલધારીઓ પોતાનું પશુધન ગૌધન લઈ અને મામલતદાર કચેરીનો ઘેરાવ કરશે અને જો કોઈ પણ ઘર્ષણ કે જાનહાનિ થશે તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે। આજે અમારા તમામ માલધારી સમાજને રબારી ભરવાડ ચારણ તમામના ધર્મગુરુ તરફથી આહવાન હતું જે અમારે ગાયોનો કાળો કાયદો સરકારે કાઢ્યો છે અને ગાયોને રોડ ઉપર સિટીમાંથી ખસેડવામાં આવે છે સિટીમાં વસતા માલધારીઓને ખસેડવામાં આવે છે ગીર અને બરડાના માલધારીઓને પણ કનડ ગતિ કરવામાં આવે છે। આ અનુસંધાને આજે તમામ માલધારી સમાજે દૂધ વિતરણ બંધ રાખ્યું છે લગવા ભરવા પણ બંધ રાખ્યા છે ડેરીઓ પણ બંધ રાખી છે અને વહેલી તકે સરકારશ્રી તરફથી જે અમારા 11 કે 12 પ્રશ્નો મૂકેલા છે એનો તાત્કાલિક સરકારી ઉકેલ લે એના માટે થઈને આજે અમે મામલતદારમાં આવેદનપત્ર આપવા આવી રહ્યા છીએ। અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગે આગળ વધશું તેમજ ગૌચર તાત્કાલિક ખાલી થાય અને 15 દિવસનો અલ્ટિમેટમ છે અને જો સરકારશ્રી તરફથી એમાં ધ્યાન દોરવામાં નહીં આવે તો મામલતદાર કચેરીએ પશુધન લઈને તમામ મામલતદારી એનો ઘેરાવ કરશું અને આનો અમને તાત્કાલિક સરકાર નિર્ણય આપે એના માટે થાય અને અમે આગળ વધશું।